ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? હા, બધા મજામાં જ છો, બરાબર ને? ચાલો તો હવે આજે આપણે પાના નંબર ચોપડીની અંદર 49 ઉપર જોઈશું ટપુ ટ્રેન ચૂકી ગયો, બરાબર? શું છે? ટપુ ટ્રેન ચૂકી ગયો. હવે મિત્રો, તમે પણ તમારા મામાના ઘરે રહેવા તો જતા જ હશો, જાઓ છો ને? બહુ મજા આવે છે નહીં? મામાના ઘરે બધા આવે છે, બધા ભેગા થઈએ છીએ, મસ્તી કરીએ છીએ, નવું નવું ખાવાનું મળે છે, બરાબર ને? એટલે આપણને મામાના ઘરે ખૂબ જ મજા પડે છે, બરાબર ને? તો ટપુ પણ શું થયું છે? એના મામાના ઘરે રહેવા માટે ગયો છે. હવે વેકેશન પૂરું થવા આવ્યું એટલે એના મમ્મીએ શું કીધું કે ટપુ ચાલ તારો ઠેલો ભરી દે, આપણે આપણા ઘરે પાછા જઈએ. પણ ટપુ શું કહે છે? ના, મારે ઘરે આવવું નથી, મને તો અહીંયા મામાને ત્યાં જ મજા આવે છે. પણ એની મમ્મી એનું કશું પણ નથી સાંભળતા અને શું કહે છે? ચાલ ઝડપથી ઠેલો પેક કર, આપણે કાલે 5:30 વાગ્યેની આપણી ટિકિટ છે, બરાબર? તો હવે ટપુ જવા માટે, તેના ઘરે જવા માટે નીકળે છે. પણ આ શું થયું? ટપુ તો જુઓ ટ્રેન ચૂકી ગયો. તો કેમ ટપુ ટ્રેન ચૂકી ગયો? તમને ખ્યાલ છે નથી ને? તો મિત્રો, ટપુ કેમ ટ્રેન ચૂકી ગયો? કારણ કે રેલવે સ્ટેશન ઉપર જે ઘડિયાળ હોય છે અથવા તો રેલવે સ્ટેશનની જે ટિકિટ હોય છે તેમાં જે સમય દર્શાવેલો હોય છે તે સમય કયો હોય છે? 24 કલાક વાળી ઘડિયાળને ધ્યાનમાં રાખીને જો તે સમય દર્શાવેલો હોય છે. કઈ ઘડિયાળ? 24 કલાક વાળી ઘડિયાળને ધ્યાનમાં રાખીને સમય દર્શાવેલો હોય છે. હવે ટપુની ટિકિટમાં કેટલા લખ્યા હતા? 5:30 વાગ્યે. કેટલા લખ્યા હતા? 5:30 AM. શું લખ્યું હતું? 5:30 AM. હવે મિત્રો, 5:30 AM એટલે કેટલા? સવારના 5:30, બરાબર ને? સવારના 5:30 નો સમય. જ્યારે ટપુના પપ્પા ક્યારે પહોંચી ગયા? સાંજે. કેટલા વાગે પહોંચ્યા? સાંજે 5:30 કલાકે જાય છે. હવે મિત્રો, સાંજના 5:30 કલાક એટલે ઘડિયાળમાં કેટલા વાગ્યા હોય 24 કલાક વાળી ઘડિયાળમાં? હા, 17:30 નો સમય થયો હોય છે, બરાબર? એટલે ટપુના પપ્પા શું કરે છે? ટ્રેન ચૂકી જાય છે. ટપુ ટ્રેન ચૂકી જાય છે કારણ કે એની ટ્રેન તો સવારે હતી. જ્યારે એ ક્યારે ટ્રેન પાસે આવ્યો? એ સાંજે આવ્યો, બરાબર ને? એટલે મિત્રો, અમુક જે જગ્યા છે, ધારો કે રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, એરપોર્ટ છે, ટીવીના કાર્યક્રમો છે વગેરે, એ લોકો શું કરે છે? 24 કલાક વાળી ઘડિયાળનો ઉપયોગ કરે છે. એટલે મિત્રો, જ્યારે પણ સમય જુઓ તો થોડુંક ધ્યાન રાખવું AM અને PM માં. મેં તમને આગળ પણ કીધું છે મિત્રો કે AM ક્યારે હોય? તો રાત્રિના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી AM, બરાબર? અને બપોરના 12 વાગ્યા પછી રાત્રિના 12 વાગ્યા સુધી શું ચાલશે? PM, બરાબર? આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું AM અને PM. આ વસ્તુ આપણે આગળ પણ વિડીયોમાં શીખી ગયા છીએ, બરાબર? હવે જુઓ, રાત્રિના 12 થી બપોરના 12 વાગ્યા સુધી AM અને બપોરના 12 પછી રાત્રિના 12 વાગ્યા સુધી PM. હવે આગળ જોઈએ મિત્રો, આપણે 12 કલાક વાળી ઘડિયાળ અને 24 કલાક વાળી ઘડિયાળ વિશે આગળના વિડીયોમાં શીખી જ ગયા છે. આજે ફરી એનું પુનરાવર્તન કરી લઈએ. હવે જો જ્યારે 12 કલાક વાળી ઘડિયાળમાં 1 વાગ્યો હોય છે ત્યારે 24 કલાક વાળી ઘડિયાળમાં કેટલા વાગ્યા હોય છે? 13 વાગ્યા હોય છે. તેવી જ રીતે 12 કલાક વાળી ઘડિયાળમાં જ્યારે 9 વાગે છે ત્યારે 24 કલાક વાળી ઘડિયાળમાં કેટલા વાગે છે? 21 વાગે છે, બરાબર? ધારો કે
12 કલાક વાળી ઘડિયાળમાં 6 વાગ્યા છે તો 24 કલાક વાળી ઘડિયાળમાં કેટલા વાગ્યા હોય છે 18 વાગ્યા હોય છે આ રીતે 12 કલાક વાળી અને 24 કલાક વાળી ઘડિયાળમાં સમય દર્શાવેલો હોય છે એટલે બસ સ્ટેશન એરપોર્ટ કે રેલવે સ્ટેશન કે ટીવીના કાર્યક્રમો તમે જ્યારે જોજો ત્યારે તમને સરળંગ ટાઈમ 1 થી લઈને 24 સુધીનો ટાઈમ દર્શાવેલો હોય છે કારણ કે તેઓ શું કરે છે 24 કલાક વાળી ઘડિયાળનો ઉપયોગ કરે છે ટપ્પુને તો મજા પડી ગઈ કેમ કારણ કે તે લોકો શું થઈ ગયું ટ્રેન ચૂકી ગયા એટલે ટપ્પુને એક દિવસ વધારે મામાના ઘરે રહેવા માટે મળ્યું બરાબર ને તો તમને પણ મજા પડે ને મિત્રો હવે આપણે જોઈએ કે તમારી ઘડિયાળ છે 12 કલાક વાળી ઘડિયાળ છે એમાં સમય અને 24 કલાક વાળી ઘડિયાળનો સમય તો જો મિત્રો અહીંયા તમને આપ્યા છે બપોરના 1 કલાક હવે બપોરના 1 કલાક બરાબર બપોરના 1 કલાક તો 24 કલાક વાળી ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે હા 13 કલાક થયા હશે કેટલા કલાક થયા હશે 13 કલાક થયા હશે હવે જો આગળ બપોરના 2 કલાક તો 12 કલાક વાળી ઘડિયાળમાં 2 કલાક જ્યારે 24 કલાક વાળી ઘડિયાળમાં કેટલા કલાક થશે 14 કલાક અહીંયા 13 કલાક અને અહીંયા 14 કલાક હવે જો બપોરના 3 કલાક તો બપોરના 3 કલાક જ્યારે 12 કલાક વાળી ઘડિયાળમાં થાય છે ત્યારે 24 કલાક વાળી ઘડિયાળમાં કેટલા થયા હોય છે 15 કલાક કેટલા થયા હોય છે 15 કલાક હવે જુઓ સાંજના 6 કલાક તો જ્યારે સાંજે 6 કલાક 12 કલાક વાળી ઘડિયાળમાં થાય છે ત્યારે અહીંયા 24 કલાક વાળી ઘડિયાળમાં કેટલા થાય છે 18 કલાક થાય છે કેટલા થાય છે 18 કલાક મિત્રો હવે જુઓ સાંજના 9 કલાક તો હવે તમે મને કહેશો કે 12 કલાક વાળી ઘડિયાળમાં 9 વાગ્યા છે તો 24 કલાક વાળી ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે કેટલા વાગ્યા હશે જુઓ તો આ બંને ઘડિયાળ બરાબર ને આપણે આ 12 કલાક વાળી ઘડિયાળ છે આ 24 કલાક વાળી ઘડિયાળ છે આપણે કેટલા આપ્યા છે સાંજના 9 કલાક તો 24 કલાક વાળી ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે હા સાંજ જે 24 કલાક વાળી ઘડિયાળ છે એમાં 21 કલાક થયા હશે ચાલ હવે આગળ જોઈએ મધ્ય રાત્રિના 12 કલાક એટલે રાત્રે 12 વાગ્યા છે બરાબર તો 12 વાગે એટલે કેટલા કલાક પૂરા થશે 24 કલાક એટલે 24 કલાક બરાબર મિત્રો તો તમને સમજ પડી જ ગઈ હશે કે 12 કલાક વાળી ઘડિયાળ અને 24 કલાક વાળી ઘડિયાળમાં સમય આપણે કેવી રીતે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચોથું ચેપ્ટર પૂરું થાય છે બરાબર પણ મિત્રો ઘરે તમારે આ જેટલા પણ આપણે જે દાખલા ગણીએ છીએ એની પ્રેક્ટિસ કરતા રહીશું જો આપણે રોજે રોજ દાખલાની પ્રેક્ટિસ કરતા રહીશું તો ગણિત વિષયના એક પણ દાખલો આપણને અઘરો લાગશે નહીં અને મિત્રો આપણે જે એમ કહીએ છીએ કે મને ગણિત વિષય અઘરો લાગે છે તે પણ આપણને સહેલો લાગતો થઈ જશે બસ થોડીક વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે તો મિત્રો અત્યારે આપણી પાસે ઘણો સમય છે બરાબર ને તો આપણે આ જે દાખલા ગણીએ છીએ એની વારંવાર પ્રેક્ટિસ કરતા રહીશું તો મિત્રો આજે બસ આટલું જ નવા વિડિયો નવા ચેપ્ટર સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો